હેલો બાળકો, કેમ છો? મજામાં ને? આપણે શું ભણીએ છીએ? ઘડિયા અને ભાગાકાર. અરે તમે બધા બી કંટાળ્યા હશે કે આ શું રોજ ઘડિયા અને ભાગાકાર. તો ચલો મને સાચું કહી દો, આદિત બધાએ કેટલા સુધી ઘડિયા તૈયાર કર્યા છે? ટીચર કેટલા દિવસથી આ ચેપ્ટર ભણાવે છે? તો તમને બધાને ઘડિયા આવડી ગયા હશે ને? તો મને 20 સુધી ઘડિયા કમ્પ્લીટ જોઈએ છે, બરાબર છે? હવે આપણે ઘડિયા અને ભાગાકારના ચેપ્ટરની અંદર ભાગાકાર કરતા કાલે શીખી ગયા, બરાબર છે? આજે આપણે થોડા વિગતોવાળા દાખલા શીખવાના છે, બરાબર છે? તો આપણે એક એક દાખલાની વિગત વાંચતા જશું અને આગળ દાખલા જોતા જશું, બરાબર છે? તો આપણે આ આવ્યા હતા, મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. ચલો મીરા છે, બરાબર, એ બજારમાં મીણબત્તી વેચે છે, તો એને 204 બનાવી, બરાબર. તો તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું. કેટલા મીણબત્તીનું? 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું, બરાબર. હવે ચલો, તો આપણો પ્રશ્ન કયો છે? આપણો પ્રશ્ન એ છે તો કેટલા પેકેટ બનશે, બરાબર છે? તો હવે એને આપણે સમજી શકીએ છીએ કે ટોટલ મીણબત્તી એની પાસે કેટલી છે. જ્યારે આ રીતનો દાખલો હોય, મેં તમને કાલે બી કીધું હતું કે એક વસ્તુની કિંમત આપી હોય, વધારે વસ્તુની શોધવાની હોય, તો આપણે શું કરીએ છીએ? ભાગાકાર, બરાબર. હવે અહીંયા તમારે શું વસ્તુ સમજવાની છે તો એ હું તમને જરા સમજાવી દઉં, બરાબર. તો અહીંયા આપણને શું આપ્યું છે જુઓ, 204 મીણબત્તી આપી છે અને એક પેકેટમાં 6 ભરવાનું છે. તો આપણે પહેલાં જોયું હતું કે ટોટલ વસ્તુ આપી હોય તો ભાગાકાર કરવાનો, એ તમને સમજણ પડી ગઈ. તો તમે વિગત ઉપરથી સમજી ગયા કે આમાં મારે ભાગાકાર કરવાનો છે. મારી પાસે ટોટલ 204 મીણબત્તી છે. હવે એક પેકેટમાં 6 મીણબત્તી ભરીએ છીએ તો આપણી જોડે મીણબત્તી કેટલી છે? 204. તો અહીંયા આપણે કેવું પદ મૂકીશું? તો આપણે અહીંયા એવું પદ મૂકીશું, જોઈ લો, કે 6 મીણબત્તી એક પેકેટમાં સમાય. 6 મીણબત્તી આપણે એક પેકેટમાં મૂકવાની છે, બરાબર. તો મારી પાસે 204 મીણબત્તીને મારે કેટલા પેકેટ બનાવવા પડશે? તો 6 મીણબત્તી માટે એક પેકેટ, તો 204 મીણબત્તી માટે કેટલા પેકેટ? આવું તમે પદ મૂકી શકો છો. હવે અહીંયા આપણે કરીશું 204 ભાગ્યા 6. પદ મૂકતા આવડી ગયું ને? આપણી જોડે શું છે? મીણબત્તી કેટલી છે? 6 મીણબત્તી એક પેકેટમાં, એટલે કે 6 મીણબત્તીએ એક પેકેટ, તો 204 મીણબત્તીએ કેટલા પેકેટ? તો 204 ભાગ્યા 6. ઓકે, હવે હું 6નો ઘડિયો બોલીશ. 6 એકા 6, 6 દૂ 12, 6 તરી 18. તો હું 6 ચોક 24 કરીશ તો વધી જશે. જો 6 તરી 18, ઓકે, 20માંથી 18 જશે તો 2, ઉપરથી ઉતાર્યા 4. હવે 6 ચોગુ 24, ઓકે, તો મને કેટલી મીણબત્તીઓ મળી? 34. તો મારા પ્રથમ પ્રશ્નની અંદર મને કેટલા પેકેટ મારા બનશે? મારે 34 પેકેટ બનશે, બરાબર છે? ત્યાં આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. આગળ બીજો દાખલો ગણો. ત્યાં આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. કયો છે? જો એક પેકેટમાં 12 મીણબત્તી મૂકીએ તો? તો ચલો આપણે બીજું બનાવીએ, એક પેકેટમાં 12 મીણબત્તી. તો આપણી જોડે મીણબત્તીઓ છે ને, એટલે પદમાં આપણે મીણબત્તી મૂકીશું કે 12 મીણબત્તીએ એક પેકેટ. અહીંયા 12 શું છે? મીણબત્તી, અને આ એક પેકેટ. 12 મીણબત્તીએ એક પેકેટ, તો મીણબત્તીઓ કેટલી છે? 204. 204 મીણબત્તી ભરવા માટે કેટલા પેકેટ જોશે, બરાબર? તો હું અહીંયા 204 ભાગ્યા 12 કરીશ. 12 એકા 12, 12 દુ 24 કરીશ તો વધી જશે. તો 12 એકા 12, 20માંથી 12 જશે તો 8, ઉપરથી ઉતાર્યા 4, બરાબર છે? 12 અઠા 96, 12 સિત્યા 84. 12નો ઘડિયો આવડે છે ને? જો ઘડિયો આવડતા હોય તો ભાગાકાર કરવામાં જરાય વાર લાગતી નથી. તો મારી પાસે કેટલા પેકેટ બનશે? 17. ચલો પ્રશ્ન સમજાઈ ગયો. જ્યારે ટોટલ વસ્તુ આપી હોય અને એક વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે હંમેશા ભાગાકાર થાય. તમારે પદ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે આપણી પાસે કઈ વસ્તુ છે અને કઈ શોધવાની છે.
जे होय ए अहीं लखो, जे शोधवानी होय ते सामे लखो। आवी रीते जो पद मूकशो अने आमां आपणे क्रॉस गुणाकार करीए छीए 204 × 1/6। ओके चलो एना पछीनो एक प्रश्न छे ए भी जोई लईए। रमोत्सवना दिवसे શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે। કેટલા વિદ્યાર્થીઓ છે? 161। તેઓ એક સરખી 7 અરોળમાં ઊભા છે। ચલો આ વસ્તુ સામાન્ય છે કે એક સરખી 7 અરોળમાં ઊભા છે, તો આપણે સમજી શકીએ છીએ કે એક અરોળમાં 7 વિદ્યાર્થી, તો આપણે વિદ્યાર્થીઓ કેટલા છે? 161। તો આની અંદર પદ કેવી રીતે બનાવવાનું? તો મારી વસ્તુ આપણને શું આપ્યું છે? એક સરખી 7 સમાન હાર બનાવવાની છે। કેટલી? 7। તો તમે વેચવાના છે એમ કરી અને 161/7 કરો। જો તમારે પદ મૂકવું હોય તો પણ તમે આ જ રીતે મૂકી શકો છો કે 7 સમાન હાર, એક સરખી 7 સમાન હારમાં વેચવાના છે। તો પહેલાં તો મારે 161ના 7 સરખા ભાગ પાડવા પડશે, બરાબર? તો હું અહીંયા 161/7 લખીશ। 7 × 1 = 7, 7 × 2 = 14, તો 7 × 2 = 14, 16 × 14 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 1, 7 × 3 = 21, બરાબર? તો 23 આવશે। કેટલા આવશે? તો એક તેઓ એક સરખી 7 સમાન હાર, દરેક હારમાં 23 વિદ્યાર્થી આવશે। કેટલા વિદ્યાર્થી આવશે? 23 વિદ્યાર્થીઓ આવશે, બરાબર? આટલી વસ્તુ સમજમાં આવે છે કે નથી આવતી? આવી ગઈ ને? તો જ્યારે કોઈ બી વસ્તુ સમાન રીતે વેચવાની હોય તો ભાગાકાર જ આવે, બરાબર? પેકેટ ગોઠવવાના હોય તો પણ ભાગાકાર આવે, બોક્સમાં લાડુ ગોઠવવાના હોય તો પણ ભાગાકાર આવે, ટાઇલ્સો ગોઠવવાની હોય, કોઈ પણ વસ્તુની વહેંચણી કરવાની હોય એકંદરે તો તમારે સમાન ભાગાકાર આવે છે। ભાગાકાર કરતાં આવડે આવડે ગયા છે, બરાબર છે? હવે અહીં વ્યવહાર કોયડાઓ છે। સૃષ્ટિની દાદીએ તેને કુટ પ્રશ્નો રચવાનું કહ્યું। ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો, બરાબર? અહીંયા આપણને 3 આ છે, સૃષ્ટિ આ છે, સૃષ્ટિના છે એની મમ્મી, બરાબર છે? હવે એનું ચિત્ર જોઈને તમે પ્રશ્ન બનાવી શકશો। ચલો અહીંયા આપણને શું કીધું છે? 3 બોક્સ આપ્યા છે, અહીં 3 ખોખા છે, દરેક ખોખામાં 24 શિષ્યો રાખેલી છે। 3 ખોખા છે, દરેકમાં કેટલી શિષ્યો રાખેલી છે? 24। તો મારો પ્રશ્ન, અહીં કુલ કેટલી શિષ્યો થશે? તો આપણે ચિત્ર જોઈ અને પ્રશ્ન બનાવ્યો કે કુલ કેટલી શિષ્યો થશે, તો ઘણા પ્રશ્નો બને હો। હું એવું પણ પ્રશ્ન પૂછું કે એક પેકેટમાં કુલ કેટલી શિષ્યો છે, તો ટોટલ 3 પેકેટમાં કેટલી શિષ્યો હશે, એ રીતનો પણ પ્રશ્ન પૂછી શકાય। એટલે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો, બરાબર છે? એની અહીંયા એવું પણ પૂછી શકાય છે કે એક પેકેટમાં 24 કેટલી શિષ્યો છે, ચલો આપણે ડાયરેક્ટ પૂછીએ કેટલી શિષ્યો છે, તો કે 24 શિષ્યો છે, તો હું એવું પણ પૂછી શકું। તો 2 પેટીમાં કુલ કેટલી શિષ્યો મળી શકે, 3 પેટીમાં કેટલી શિષ્યો મળી શકે, એમ આપણે આપણી રીતે પ્રશ્ન બનાવી શકીએ છીએ, બરાબર? આવા વ્યવહારુ કોયડાઓ આપણે ઘણા ઉકેલવાના છે, બરાબર? ચિત્ર જોઈ અને વ્યવહારુ કોયડાને આપણે હજી સરસ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશું। આવા ઘણા કોઈ ચિત્ર આપણી સામે હોય તો આપણને એનો પ્રશ્નનો જવાબ બનાવતા આવડવો જોઈએ। તમને અહીંયા જવાબ આપ્યો હોય, બરાબર, આ તો લખ્યું છે, કદાચ કોઈ વખત ના લખ્યું હોય તો તમે જોઈ શકો છો ને, તો એવું પૂછી શકે કે કેટલા બોક્સ છે, તો તમે કહી શકો છો કે અહીંયા 3 બોક્સ છે। એક બોક્સમાં કેટલી શીશી છે, એવો પણ પ્રશ્ન પૂછી શકે, તો તમે લખી શકો છો એક બોક્સમાં 24 શીશીઓ છે। 2 બોક્સમાં કેટલી શીશીઓ થાય, તો 24ને તો 2 બોક્સમાં 24 × 2 કેટલી થાય? 48 શીશીઓ થઈ શકે છે। 3 બોક્સમાં કેટલી શીશીઓ થઈ શકે છે, તો તમે પદ મૂકો કે એક બોક્સમાં 24 શીશીઓ હોય તો 3 બોક્સમાં કેટલી શીશીઓ હોય, ખાસ વસ્તુ પદ મૂકતા તમારે શીખવાનું છે, બરાબર છે? તો હવે આપણે 4th ધોરણના વિદ્યાર્થીઓને શીખવાડવાનું ન હોય, જો ગુણાકારનું પદ હોય તો એક વસ્તુની કિંમત આપી હોય તે અને વધારે વસ્તુની કિંમત શોધવાની હોય તો તમે ગુણાકારનું પદ મૂકી શકો। કોઈ વખત આવી રીતનો દાખલો હોય તો તમારે શું કરવાનું? મીણબત્તી નીચે મીણબત્તી, પેકેટ નીચે પેકેટ, જે વસ્તુ શોધવાની છે તેને સાઈડમાં એટલે કે બીજામાં રાખવાની, એટલે તમે સરળતાથી શોધી શકો
છો અને સરસ રીતે આપણો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે.